પાલમપુર બોલે છે બિકિનુ સિલનના વિશેષ અહેવાલમાં આજે જોઈશું પાલમપુર વોર્ડ નંબર 9માં 5 વર્ષમાં થયેલા વિકાસના કામ પર પાલિકાના નગરસેવકો માટે સ્થાનિક લોકોના શું મંતવ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જાહેરનામું ગણતરીના દિવસોમાં જાહેર થવાની શક્યતા છે. રાજકીય પક્ષોએ બેઠક યોજી પાલિકાની ચૂંટણી માટે તૈયારીઓની આદેશ આપી દીધા છે. શિયાળાની કાતિલ ઠંડીમાં હવે ચૂંટણીનો ગરમાવો જામશે ત્યારે આજે પાલનપુર શહેરના વોર્ડ નંબર 9માં ગત પાલિકાની ચૂંટણીમાં 5 વર્ષ માટે જીતેલા નગરસેવકોની વાત કરીએ તો આ વોર્ડ નંબર 4 નગરસેવકોમાં ભાજપમાંથી માત્ર નીલમબેન સંજયભાઈ જાની જીત્યા હતા, જ્યારે કોંગ્રેસમાંથી મધુબેન મોદી, કનુભાઈ પટેલ અને ગંગારામભાઈ પટેલ જીત્યા હતા. શરૂઆતમાં 2.5 વર્ષ માટે ભાજપ શાસિત પાલનપુર પાલિકાના પ્રમુખ નીલમબેન જાનીએ જવાબદારી સંભાળી હતી. છેલ્લા 5 વર્ષમાં વિકાસના કામથી ખુશ થયેલા વોર્ડ નંબર 9ના સ્થાનિક લોકોએ નીલમબેન જાનીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. જોકે કોંગ્રેસના 3 નગરસેવકો 5 વર્ષ સુધી દેખાયા પણ નથી તેની નારાજગી પણ લોકોએ કેમેરા સામે વ્યક્ત કરી હતી. પાલનપુર બોલે છે બીકે ન્યૂઝ ચેનલના વિશેષ અહેવાલમાં અમે વોર્ડ નંબર 9ની મુલાકાત આજે લેશું અને આ વિસ્તારના જે નગરસેવકો છે જે 5 વર્ષ સુધી ચૂંટાયા છે એ વિસ્તારમાં શું કામગીરી કરી છે, 5 વર્ષના લેખાજોખા એમની સાથે જાણીશું અને અલગ અલગ સોસાયટીના જે પ્રમુખો છે એમની સાથે પણ ખાસ વાતચીત કરીશું. ખાસ કરીને 5 વર્ષ સુધી જે નગરસેવકો તમારી પાસે ચૂંટાયા છે સૌથી વધારે સારું કામ કોણે કર્યું અને કોણ તમારો સારો વ્યવહાર રહ્યો? હું પંચવટી સોસાયટીમાં દેવચંદભાઈ પ્રજાપતિ જે મતલબ કે પ્રમુખ તરીકે 5 વર્ષથી છું અને અમારી સોસાયટીની અંદર મતલબ કે જ્યારે સંજયભાઈ નીલમબેન સંજયભાઈ જાની છેલ્લા 5 વર્ષથી આવ્યા છે તે એમને 5 વર્ષમાં અમારું એટલું કામ કર્યું છે તે મતલબ કે ગજબ કામ કર્યું. બરાબર એમાં 4 સભ્ય હતા ટોટલ નગરસેવકો, એમાં 3 તો કોંગ્રેસવાળા તમારે તો આગળ તાક્યા જ નથી. વોટ માગવા આવ્યા હતા એના પછી સુધી એમને કોઈ દિવસ પગ મૂક્યો નહીં કે કોઈ દિવસ સમાચાર લીધા નહીં કે તમારી સોસાયટી શું ચાલે છે. તો જે સંજય બેખરા નીલમબેન એમને અમારી સોસાયટીમાં રોડ 3 રોડ કર્યા, પછી લાઇટની વ્યવસ્થા પૂરી કરી એમને, પછી અમારી સોસાયટીની અંદર મતલબ કે જે રેલવે પાટા હતી આગળ અમારી દિવસની 31 ગાયો બે મળતી એ માટે એમને રેલવે ફિક્સિંગ કરાયું તો આગળ અને ગાયો મળતી બંધ કરાવી. અમારે જે ગટરની મતલબ કે અમારી સોસાયટી 5 સોસાયટી ઉપરથી પાણી આવે છે તે ગટરનું પાણી મળે અમારી અંદર મતલબ કે બધું અમારી સોસાયટીમાં જ ચાલે છે. તે એક જ નાળું ચોમાસાની અંદર અમારી સોસાયટી અંદર ક્યાં ખેડૂતો પાણી ભરાઈ જાય, અમારા ઘરમાં પાણી ઘૂસી જતું. સત્તો એમને 2 નાળો નંખાઈ અને પાણી મતલબ નિકાલ કરી આલ્યો, ગટર વ્યવસ્થા કરી આલી. એમને છેલ્લા 5 વર્ષમાં એટલું બધું કામ કર્યું સાહેબ, જો એ ના હોત ને તો અમારી દશા ખરાબ થઈ જોત. એટલે અમે ખરેખર સાહેબને ધન્ય છે અને એ અમે ફરીથી એમને ચૂંટીને લાવીશું. તો ભાજપમાંથી ચૂંટાયેલા નીલમબેન જાનીના વિકાસના કામો બોલે છે, શું કહેશું આપનું? હા, બહુ સારા કામ કર્યા છે. બંને સાઈડ રોડને 2 સાઈડમાં ફૂટપાથ એમને બનાવ્યા, પાણીનો નિકાલ કર્યો ને બધી બાજુ રેલવેના આગળ ફેન્સિંગ બી કરાવરાવી એમને ને પાણીના બોર અમારા મહેલામાં કરાવરાવ્યા છે. પાણીની ખૂબ તકલીફ પડતી હતી અમને બધાને ને મહેલામાં બધા રીતે કોઈ બી તકલીફ હોય તો ફટ દિન તરત આવી જાય. કોઈ બી માણસને કોઈ બી જાતની તકલીફ હોય તો તમે અમે અડધી રાતને બી અમને રિંગ કરીએ કે ભાઈ સંજયભાઈ તમે આવો, અમારે આટલી તકલીફ પડી ગઈ તો તરત આવી જાય. અત્યારે અમને 2 સાઈડમાં બ્લો રોડની વચ્ચે આ જમણી સાઈડ ને ડાબી સાઈડ બંને સાઈડ બ્લોક નાખે છે. અમારે તકલીફ ગાયોની ને ખૂબ એમ તકલીફ પડતી હતી તો એના બાજુમાં બી એમને સારો કામ કર્યો છે. શું કહેવું છે આપ, કયા સોસાયટીમાંથી? અમે ઉમિયાનગર ભાગ 2 વિનોદભાઈ પ્રજાપતિ. કેવા કામ થયા છે? સારા કામ થયા. મારા આગળ 3-4 જ ઘર હતા પણ તો બી અમને રોડ બનાવી આપ્યો એટલે આભાર એમનો, હું સારું કામ કરું. તો બીજા પણ એમની સાથે વાત કરીશું, ખાસ કરીને 5 વર્ષમાં નગરસેવકોનું જે વ્યવહાર છે એમાં સૌથી વધારે કોનો સારો? નીલમબેન સંજયકુમાર જાની, એમનો વ્યવહાર સારો. રોડ, બ્લોક, પછી સ્ટ્રીટ લાઇટ અને ગટર યોજના સારું કામકાજ છે. બીજા 3 સભ્યોમાં કોઈ જોઈ જ નથી. તો બીજા જે કોંગ્રેસના જે 3 સભ્યો છે એ તો એમને તો અહીંના સ્થાનિકો જોયા નથી પણ નીલમબેનની જે કામગીરી છે અહીંયા લોકો વખાણી રહ્યા છે, ભાજપની એક સારી કામગીરી અહીંયા રહી છે, શું કહેવું છે તમારું? સારું કામ કર્યું છે સંજયભાઈને. અમારી ગટર લાઇન વગેરે, લાઇટ વગેરે ઓર જો બ્લોકનું કામ ચાલ રહ્યા
और बोर करवाया सोसाइटी के अंदर। तो जो प्रजा की जो प्राथमिक जो सुविधा है प्रजालक्षी कामगिरी अँ सारी थी हो स्थानिक लोग कही रहा है। प्रजा की मेन जो तकलीफों एक पानी पची गटर व्यवस्था लाइट व्यवस्था ने कचरो आ त्रण मे चार पांच मेन कारण है जे अत्यारे नीलमबेन जानीए बधा खत्म करी नाख्या छे। अमारा एरिया में रोड थई गया पछी ब्लॉक नखाई गया स्ट्रीट लाइटो अने अत्यारे एक मस्त बगीचो थई गयो अने अत्यारे हाल ताजेतर में एक शाळानुं कामकाज कर्युं छे बाळकोने बेसवा माटे मस्त एक शेड बनावी आप्यो छे जे कामकाज बहु सारूँ छे। तो वॉर्ड नंबर 9 में बीजा केवा विकासना कामों तमने देखाय छे? वॉर्ड नंबर में कोईपण खूणा अंदर अमने रोड वगैरह बाकी राख्या नथी। आरसीसी रोड है, ब्लॉक है, पछी नवा लक्ष्मीपुरा में एक मोटा बगीचो बनायो छे अने त्यां बोरनी व्यवस्था नवा प्राथमिक शाळा की अंदर अत्यारे 18 लाखना खर्चे कंईक नवीकरण थई रह्युं छे अने अमने कोईपण रस्ता जी बाकी राख्या बधी जगह रस्ता पूरा पाड्या छे। पाणी पण आवी रह्युं छे नियमितपणे अने एक पण फोन करिए तो धरणનું पाણી પણ અમારે જો એક લેટ આગા પાછું હોય તો અભી પણ બીજા દિવસે તરત છોડાવી આપે છે અને સ્ટેટ લાઇટ માટે તો અમને ખુદને એમ કીધું તમે ડાયરેક્ટ નંબર કરશો ને તો બી આવી જશે, છતાં ત્યાંથી ઇલેક્ટ્રિશિયન ડાયરેક્ટ બી આવી જાય છે અને એમની કામગીરી સારી છે। તમારા વિસ્તારમાં એક મહત્ત્વની વાત એ છે કે 4 નગરસેવકોમાંથી 3 કોંગ્રેસના ચૂંટા, 1 ભાજપમાંથી નીલમબેન જાની। નીલમબેન જાની 8 વર્ષ સુધી પાલનપુર શહેરમાં નગરપાલિકાના પ્રમુખ રહ્યા, એટલે તમારા વોર્ડને એક નગરપાલિકાના પ્રમુખ પણ મળ્યા છે। એ વાત ડેફિનેટલી રાઇટ છે કે અમારો વિસ્તાર, એટલે હું કૈલાસનગરથી બોલું છું, હું પોતે એડવોકેટ છું, મારું નામ મોદી હેમંતકુમાર નગીનદાસ છે। અમારા વોર્ડમાં અમારો વોર્ડ બહુ મોટો છે, 9 નંબરનો વોર્ડ બરાબર। હું પોતે કૈલાસનગરથી બોલું છું, અમારા કૈલાસનગર વોર્ડમાં નીલમબેનને સંજયભાઈ જે કહેવાય ને ખડે પગે દરેક ટાઈમે હાજર રહ્યા છે। જેવી રીતે કે શેરીઓ, અમારી શેરીઓમાં પહેલાં બહુ ગંદકી રહેતી, રોડ હતા નહીં, તો એમને નીલમબેનને સંજયભાઈએ સતત ત્યાં હાજરી આપીને રોડની કામગીરી કરી છે। પછી અમારી શેરીમાં લાઇટો, શેરી લાઇટો નથી, તો એમને જે સાઇડ પિલ્લર કહેવાય, સાઇડ પિલ્લરમાં દરેક જગ્યાએ લાઇટો ચાલુ કરાવી છે એમને। બીજું એમને પાણીની બી સારી વ્યવસ્થા કરી છે, એટલે બીજું હમણાં જે કોરોના જેવી કોવિડ-19 મહામારીમાં બી બંને પતિ પત્ની સતત ત્યાં હાજર રહ્યા હતા, ત્યાં રૂબરૂ આવ્યા હતા, દવાનો છંટકાવ કરાયો હતો। આ મહામારીમાં તો એમને પોતે પર્સનલી એટલો ઇન્ટરેસ્ટ લઈને કામગીરી કરી છે। બીજું અમારા વોર્ડમાં જે સતત ઘણા જે પ્રશ્નો હતા, જે કહેવાય કે રોડ, પાણી, વીજળી, આ દરેક પ્રશ્નોમાં એમને પોતાની રીતે પર્સનલી બી એક સામાન્ય ફોનથી કોન્ટેક કરીએ તો ફોનથી બી એ લોકોએ કોઈ દિવસ અણગમો નથી કર્યો, ડાયરેક્ટ એમને રિપ્લાય આપ્યો છે અને સીધા આવીને દરેક જગ્યાએ રસ લઈને કામગીરી કરી છે। બીજું એમને તમે બીજી રીતે જોવા જઈએ તો આજે એમની સામે અમે કમ્પેરિઝન કરીએ આપણે તો સામેના પક્ષમાંથી કોઈ ઉમેદવાર પર્સનલી કોઈ દિવસ જોવા બી નથી આવ્યો કે વોર્ડ નંબર 9માં શું થાય છે, સુભાષનગરમાં શું થાય છે, પ્રેમાનંદ સોસાયટીમાં શું થાય છે, રાજવીમાં શું થાય છે, કૈલાસનગરમાં શું થાય છે, ઇવન તો તે એક જગ્યાએ લોકોએ કોઈ પર્સનલી જોવા બી નથી આવ્યા। તો અમે તો એવું ઈચ્છીએ છીએ કે જે વ્યક્તિ એક્ટિવ હોય, કામગીરી કરતો હોય, તો એ રસ લેતો હોય, તો એવા માણસને તો એ તમે કમ્પેરિઝન કરો તો નીલમબેન અને સંજયભાઈ સતત તેમની હાજરી દરેક જગ્યાએ રહી છે, તો પાર્ટી બી એમના માટે વિચારવું જોઈએ ને એમને બીજી વાર એમને તક આપવી જોઈએ એવું મારું પ્રશ્નને માનવું છે। તો બીજી વાર તક નીલમબેનને આપી છું કારણ કે આ વિસ્તારમાં જે કામ થયા છે એનાથી પ્રજા ખૂબ ખુશ છે, પરંતુ બાકીના જે 3 નગરસેવકો છે કોંગ્રેસના, લોકોને કહેવું છે કે કોઈ દિવસ જોયા નથી આજ સુધી, બાકીના જે નગરસેવકો છે એમનું મોઢું હજુ સુધી મેં જોયું નથી કે એ કઈ કાસ્ટના છે, ક્યાંથી આવે છે, અને એમનું ફેસ રીડિંગ મને ક્યારેય જાણવા મળ્યું નથી। એટલે નીલમબેન જાની અને સંજયભાઈ જાની જેમણે આ કાર્ય કર્યું છે આ વોર્ડ માટે, જેવી રીતે આપણા નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રધાનમંત્રી, એમની જે દીર્ઘદ્રષ્ટિ છે કે મારા કામ જ કરવું છે, તો એ ઉદાહરણ એમના ઉપર એકદમ બંધ બેસતું છે કે સંજયભાઈ જાની, ધારો કે આપણે બધા અહીંયા ઊભા છીએ તો ડ્યુ ટુ સંજયભાઈ, આટલી ચોખ્ખાઈના બધું છે એ સંજયભાઈના કારણે છે, અમે તો અહીંયા આટલા 10-12 વર્ષથી અહીંયા રહીએ છીએ, અમે કેવી પરિસ્થિતિમાં રહેતા તમે જાણીએ છીએ, અહીંયા રોડ છે, ગટર છે, સ્ટ્રેટ લાઇન છે, કંઈ પણ હોય
અને સંજયભાઈનો મારો પોતાનો પર્સનલ અનુભવ એવો છે કે કોઈ પણ મેટર હોય સંજયભાઈને મેં કીધું હોય ને તો એ કલાકમાં પતતી હોય ને તો અડધો કલાકમાં મને એ ખતમ કરી આપી છે. ચાહે સોસાયટીનું કામ હોય કે ચાહે બીજી આજુબાજુની કોઈ સોસાયટીનું હોય, વિકાસલક્ષી હોય કે કોઈ પણ હોય, એટલે સંજયભાઈ માટે અથવા નીલમભાઈ જાની માટે કોઈ પ્રશ્ન જ રહેતો નથી. અને એ સારા પક્ષમાંથી આવે છે એટલે આ પક્ષને અને આવા કાર્યકરને આપણે ક્યારેય છોડાય નહીં. તો અહીંયા ભાજપના વિકાસનું ખાસ કામ બોલે છે એક સ્થાનિક, પણ અહીંયા કંઈક કહેવા માગે છે, શું કહેવું છે આપનું? હું સૂર્યદર્શન સોસાયટીમાંથી આવું છું, નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર અમૃતભાઈ બિનાઈ મારું નામ. મારી પાછળ જ અમારા વોર્ડ નંબર 9ના કોર્પોરેટર કોંગ્રેસના ભાઈ શ્રી પટેલભાઈ રહે છે. એ છેલ્લા 5 વર્ષમાં ચૂંટાઈને આવ્યા પછી કદી અમારી સોસાયટીમાં જોવા પણ નથી આવ્યા અને કોઈ એક પણ કમ્પ્લેન એમણે સોલ્વ કરી નથી. ચોમાસાની સિઝનમાં એક કમ્પ્લેન મેં કરી હતી તો એમણે મને રિસ્પોન્સ પણ નહોતો આપ્યો. અને નીલમબેન અને સંજયભાઈ છેલ્લા 5 વર્ષમાં જે 20 વર્ષમાં કામ નથી થયો અમારા વિસ્તારમાં, એ 5 વર્ષમાં એમણે કામ કરીને બતાવ્યું અને ખરેખર એક સાચા નગરસેવક તરીકે સાબિત થયા છે. એક સાચા નગરસેવક તરીકે વોર્ડ નંબર 9માં નીલમબેન જાની સાબિત થયા છે. 2.5 વર્ષ સુધી પાલનપુર નગરપાલિકાના પ્રમુખ રહ્યા છે, એમણે વિકાસના કામો ખૂબ કર્યા છે. ભાજપ સરકારને અહીંયા વિકાસના કામો બોલે છે, જે કોંગ્રેસના જે નગરસેવકો ચૂંટાયા હતા એ ત્રણે ત્રણ નગરસેવક આ વિસ્તારના લોકો એમને ઓળખતા પણ નથી. એટલે અહીંયા આવનારી નગરપાલિકાના ચૂંટણીમાં ભાજપનું ગઢ સાબિત થાય તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. કેમેરામેન વિશાલ ગોહિલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. બોલે છે.